સુરતના ઉદના વિસ્તારમાં મોબાઈલ લૂંટની ઘટનાઓ વધી રહી છે વિશેષ કરીને મોટરસાયકલ પર પસાર થતા યુવાનો અન્ય રાહદારી કે વાહન ચાલકને ચપ્પુ બતાવીને રોકી લેતા હોય છે અને તેમને હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હોય છે રાયકા સર્કલ પાસે મોબાઈલ સ્નેચિંગ કરતા ઈસમને લોકોએ ઝડપી પાડ્યો હતો બાદમાં જાહેરમાં જ માર મારીને પોલીસને હવાલે કરતા અગાઉ થાંભલા સાથે બાંધી દેવાયો હતો સુરતમાં મોબાઈલ ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામાન્ય બનતી ચાલી છે ફરિયાદો એટલી વધી ગઈ છે કે હવે લોકો મોબાઈલ કે ચેન ચોરી થઈ જાય તો તે પાછું મળશે જ નહીં એવું ધારી પણ ટાળે છે જો કે આવા ઠગ ટોળકી સામે લોકોનો આક્રોશ કેટલો છે તે આજે સુરતમાં જોવા મળ્યું હતું સુરતના ઉદના વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ પાસે લોકોને ચપ્પુ બતાવીને મોબાઈલ લૂંટીને ભાગતા એક શખ્સને પકડી પાડ્યો હતો આ યુવક એક વ્યક્તિને ચપ્પુ બતાવીને તેની પાસેથી મોબાઈલ લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે જ સમયે લોકોએ તેને પકડી પાડ્યો હતો લોકોએ માત્ર તેને પકડ્યો જ ન હતો પણ તેને બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો હતો રોડ પર તેના ફાડી નાખ્યા હતા થાંભલા સાથે બાંધીને તેને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં તેના વાળ પણ કાપી નાખ્યા હતા પોલીસને જાણ કરવાની રાહ જોયા વિના લોકોએ તેને અધર્મુઓ કરી નાખ્યો હતો ચોરી કરનાર યુવક પણ પટનાનો અને ઉદના આશાપુરી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું જોકે થોડા સમય પછી પોલીસ આવતા લોકોએ તેને પોલીસને હવાલે કરી દીધો હતો આમ કાયદો હાથમાં લઈને પોલીસે ચોરી કરનાર યુવકની ચોરોને આવા કિસ્સામાં જો કેટલીક વાર ભીડ તેને મારવામાં ભાન ભૂલી જાય તો ગુનો કરનાર વ્યક્તિનું મોત પણ નિપજી શકે છે એ વાત પણ લોકોને સમજાવવાની જરૂર છે કાયદો હાથમાં લેવા કરતા ગુનાની સજા આપવાનું કામ પોલીસને જ કરવા દેવું જોઈએ એ જરૂરી છે